હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા સામે હજુ એક સિઝનલ વાનગી લઈને આવી રહી છું. આમ તો 12 મહિના મકાઈ મળતી જ હોય છે, પણ ચોમાસામાં મકાઈના ભજીયા, મકાઈના વડા ખાવાની જે મજા છે ને મિત્રો, એકદમ અલગ હોય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે હું તમને મકાઈના વડા કેવી રીતે બનાવવાના એ બતાવું છું. મિત્રો, તમે જે કોઈએ ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું છે ને, એમનો ઘણો ઘણો આભાર. અને જે કોઈએ ના કર્યું હોય ને મિત્રો, તરત જ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો. આ રેસીપી કરવા માટે જોઈશે 2.5 કપ મકાઈના દાણા, 1 ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા ધાણા, 1.5 કપ ચણાનો લોટ, 1/2 ટીસ્પૂન હળદર, 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 થી 1.5 ઇંચ ઝીણું સમારેલું આદું, 1 થી 2 ઝીણા સમારેલા લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું. મિત્રો, સૌપ્રથમ કોર્નવડા બનાવવા માટે 2.5 કપ કોર્નને આપણે મિક્સરમાં અધકચરા વાટી લઈશું. અધકચરા ગ્રાઇન્ડ કરેલા આ કોર્નમાં આપણે 1 ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ઝીણા સમારેલા લીલા મરચાંના ટુકડા, 1 થી 1.5 ઇંચ ઝીણું સમારેલું આદું, આદું તમે ગ્રેટ કરીને પણ નાખી શકો છો, 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું. ઝીણા સમારેલા લીલા ધાણા, 1/2 કપ ચણાનો લોટ નાખીશું. ચણાનો લોટ આપણે ચાળીને લઈશું તો તમારા કોર્નવડા એકદમ સરસ બનશે. મિત્રો, ઘણી વખતે મકાઈના દાણામાંથી પાણી છૂટતું હોય છે, તો જ્યારે તમે આ વડા માટે લોટ તૈયાર કરો અને તમને જો ઢીલું લાગે તો તમે એ પ્રમાણે ચણાનો લોટ એડ કરી શકો છો. તમારું ટેક્સચર આ પ્રમાણે તૈયાર થવું જોઈએ. મિત્રો, આ મિશ્રણમાંથી તમે આ રીતે વડા બનાવીને જોશો. જો તમારું મિશ્રણ પ્રોપર હશે તો ચણાનો લોટ એડ ના કરશો, અને ઢીલો લાગે તો તમે થોડો લોટ એડ કરી શકો છો. હવે આ રીતે હાથની મદદથી આપણે વડા તૈયાર કરીને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરવા માટે મૂકીશું. વડા તળતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. મિત્રો, આ કોર્નવડા ગરમાગરમ જ તમે સર્વ કરશો ને તો ખાવાની વધારે મજા આવશે. આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થાય કે આપણે એને પલટાવી લઈશું. વડાને આપણે બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. તૈયાર થયેલા આ વડાને આપણે બાઉલમાં કાઢી લઈશું. બહુ સરસ બન્યા છે કોર્નવડા મિત્રો, તમે પણ આજે જ ટ્રાય કરજો. અને આ રેસીપી તમને કેવી લાગી જરૂરથી જણાવજો. આ વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.